અને તમામ મિત્રોએ એ જિલ્લા પસંદગી કરવા જવાનું પણ હોય છે કેટેગરીવાળાને જવાનું નથી એવું હોતું નથી તો તમારો કટ ઓફની અંદર વારો આવી ગયો હોય તો ચોક્કસ જિલ્લા પસંદગી કરવા જવાનું છે બીજી વાત કે જે ઉમેદવારોને એક્સેસ તરીકે કોલ લેટર મળ્યા છે એ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો એ પણ તમને હું નેક્સ્ટ જણાવું છું પરંતુ એક્સેસ ઉમેદવાર તરીકે તમને બોલાવ્યા હોય તો એનો મતલબ તમને વધારાના ઉમેદવાર તરીકે બોલાવ્યા છે જગ્યા વધશે તો તમને જિલ્લા ફાળવણી મળશે તો સૌ પ્રથમ આપણે કટ ઓફ જોઈ લઈએ તો આ પ્રમાણે સૂચના છે આઈ થિંક તમે બધાએ સૂચના જોઈ લીધી હશે અને કટ ઓફ પણ જોઈ લીધું હશે કટ ઓફ આ પ્રમાણે છે વારાફરતી આપણે ઝડપથી જોઈ લઈએ તો ખાસ ગણિત વિજ્ઞાનની અંદર અડસઠ પોઈન્ટ ઝીરો બે અટક્યું છે આ બધું તમે જોઈ લીધું હશે ખાસ કરીને જોઈએ તો ગુજરાતીની અંદર ઓગણસિત્તેર પોઈન્ટ બાણું જેટલું અટક્યું છે હવે અહીં જે મેરિટ નંબર સોરી મેરિટ આપ્યું છે એ તમારે મેરિટ ક્રમાંકમાં પણ જોઈ લેવાનું છે કેટલા ઉમેદવારો કેટલા નંબર સુધી બોલાવે છે જે જનરલ નંબર હોય ને મેરિટ નંબર ફાઇનલ યાદીમાં એમાં જોઈ શક્યો અને તમે અંદાજ પણ લગાવી શકો કે નેક્સ્ટ રાઉન્ડ કેટલે સુધી અટકી શકે છે સીટો કેટલી વધે છે એના પર પણ ડિપેન્ડ કરે છે હિન્દી માટે છે અડસઠ પોઈન્ટ ઓગણત્રીસ પાંસઠ અંગ્રેજી માટે છે એકોતેર પોઈન્ટ સુડતાલીસ ત્યાર પછી સંસ્કૃત માટે છે અંગણા સિત્તેર પોઈન્ટ ચોસઠ જેટલું છે અંગ્રેજી જોઈ લીધી સામાજિક વિજ્ઞાનમાં તોંતેર પોઈન્ટ તેતાલીસ જેટલું છે વિજ્ઞાન પ્રવાહ એકથી પાંચની અંદર ચોસઠ પોઈન્ટ ચોત્રીસ સમથિંગ છે અને ખાસ કરીને એકથી પાંચની અંદર વિજ્ઞાન પ્રવાહ સિવાય સિત્તેર પોઈન્ટ નવ્વાણું જેટલું નીચું અટક્યું છે ખાસું નીચું મેરિટ અટક્યું છે મિત્રો તો આના પરથી હજી પણ અંદાજો આવી શકે છે અને ઘણા બધા ઉમેદવારોને એકસાથે બોલાવી લીધા છે મે બી કદાચ બે ત્રણ રાઉન્ડની અંદર જે ભરતી છે એ પૂરો કરવાનો સરકારનો વિચાર હોઈ શકે છે હજી પણ મેરિટ ખૂબ નીચું જશે એવો મારો અંદાજ છે તો વેબસાઇટ પરથી કોલ લેટર કેવી રીતે નીકળવા એ જોઈ લઈએ હવે સૌ પ્રથમ આ વેબસાઇટ પર આવી જવાનું છે અહીં નીચે સ્ક્રોલ કરો એટલે અહીં તમારી જે તમે કટ ઓફ કહો છો એનો કટઓફ છે સામાન્ય સૂચનાઓ છે અહીંથી ડાઉનલોડ કરીને વાંચી શકશો લોગિન કરવા માટે અહીં લોગિન સામાન્યનો ઓપ્શન આવી ગયો છે એના પર ક્લિક કરો હવે આ પ્રમાણે તમારો ટેટ નંબર ટેટ પાસ કર્યાનો વર્ષ સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખો નીચે કેપચા નાખી દેવાનો છે અને ત્યાર પછી લોગ ઇન કરી લો હવે સપોઝ માનો કે તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો ફોરગોટ પાસવર્ડ નામનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરીને તમારો પાસવર્ડ તમે રીકવર કરી શકો છો હવે આ પ્રમાણે ત્રણ મેનુ તમારી સામે આવી જશે અહીં કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ છે તમારી અરજીની પ્રિન્ટ કાઢીને પણ સાથે લેતા જજો કામ આવશે ત્યાર પછી મેરિટ તમારું ડાઉનલોડ કરવું હોય તો એ પણ જોઈ શકાય છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કોલ લેટર ડાઉનલોડનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરો હવે તમારો મેરિટ ક્રમ સંપૂર્ણ વિગત આવી જશે છેલ્લા ઓપ્શનમાં ડાઉનલોડ કોલ લેટરનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરો હવે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ ગયો છે અહીં ખાસ તમે સૂચના જુઓ તો કોલ લેટર એક્સેસ તરીકે આવ્યું છે એનો મતલબ કે વધારાના ઉમેદવાર તમે તરીકે તમને બોલાવે છે જો સીટો વધશે તો તમને મળશે ત્યાર પછી કેટેગરી નંબર અહીં ત્યાર પછી ડેટ અહીં ખાસ જોવાની છે કે ચોવીસ સાત બે હજાર ત્રેવીસના નવ કલાકે તમને બોલાવ્યા છે તો એ તારીખે જવાનું છે અહીં ડેટ એન્ડ ટાઈમ ખાસ જોઈ લેવાનો છે ત્યાર પછી નીચે કેટલીક સૂચનાઓ આપી છે કે જ્યારે જિલ્લા પસંદગી કરવા આવો ત્યારે જે તારીખ અને સ્થળ બતાવ્યું છે સમય છે અહીંયા સ્વખર્ચે હાજર રહેવાનું છે આવો ત્યારે તાલીમી લાયકાત શૈક્ષણિક લાયકાતના તમામ અસલ માર્કશીટો પ્રમાણપત્રો આધારો સાથે લાવવાના છે અસલ માર્કશીટ પ્રમાણપત્રો અને આધારો વગર જિલ્લા પસંદગી મળશે નહીં અને એકથી વધારે પ્રયત્નો કર્યા હોય તો તમામ પ્રયત્નોની માર્કશીટ સાથે લાવવાની છે જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી તમને જે તે જિલ્લાની પસંદગી કરવામાં આવશે ત્યાર પછી કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ઉમે ઉમેદવારો જિલ્લા પસંદગી આપવામાં આવશે બીજા દિવસે આવશે તો કોઈ તક મળશે નહીં અને મોડા આવશે તો પણ જિલ્લા પસંદગીની તક મળશે નહીં એટલે આપણને ખાસ ધ્યાનમાં રાખી શકો ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેરહાસ ગ્યાર હજાર હશે તો જ એક્સેસ કેન્ડિડેટ એટલે ખાલી જગ્યા કરતાં વધારે બોલાવેલ ઉમેદવારોને જિલ્લા પસંદગી આપવામાં આવશે આ આપણે જોઈ લીધું છે ખાસ અહીં અગત્યનો મુદ્દો આ નવો છે કે જે ઉમેદવારોના મેરિટ નંબરની પાછળ એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી લખેલ હશે તેવા ઉમેદવાર પોતાની કેટેગરીની જગ્યા માટે જ લાયક હોય પોતાની કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે હવે આ કેવા ઉમેદવારો હશે કે જેમને જે ટેટ પાસ છે એ બ્યાસીથી લઈ અને જે આપણે જનરલ કેટેગરી માટે નેવ ગુણ હોય છે તો એ નેવ બ્યાસીથી નેવ ગુણની અંદર તમારે ટેટની અંદર માર્ક્સ આવ્યા હોય તો એવા ઉમેદવારો પોતાની કેટેગરી માટે જ લાયક ગણાય છે આ પણ આપણે જોવું પડે છે તો એને ઉપર ઓપનની જે સીટ હોય એ એ લઈ શકતા નથી બાકી જે ઉમેદવારો છે જેનો ઓપન ઓપનની અંદર વારો આવી ગયો છે અને નેવ માર્ક્સ છે તો ટેટની અંદર એનાથી વધારે માર્ક્સ હોય તો તમે સો ટકા સામાન્ય કેટેગરી જે ઓપનની જગ્યા છે એ લઈ શકો છો તો અહીં સમજણ તમને ખ્યાલ આવી ગયો છે ના ખ્યાલ આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો તો અહીં સ્થળ પણ આપી દીધું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યા સહાયક પરથી કાર્યાલય સુવિધા કેન્દ્રની પાછળ સેક્ટર વીસની અંદર ગાંધીનગર તમારે જવાનું થાય છે હવે સાથે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે આ તમામનું લિસ્ટ મેં બનાવેલું છે અને અલગથી વિડીયો પણ બનાવેલો છે વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે ઘણા બધા વિડીયો છે વિદ્યા સહાયક લગતીને વિગતવાર તમામ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે વિડીયોને લગતો કોઈ પણ પ્રશ્ન હોય વિદ્યા સહાયક ભરતીને લગતો પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયો ગમે હોય તો તમામ મિત્રો સુધી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં આપનો ખૂબ ખૂબ આભાર